जूनागढ़ जवाहर रोड स्वामीनारायण मुख्य मंदिरे धर्मोत्सव नो प्रारंभ थयो हतो। श्रावण महीना ना प्रारंभे प्रथम सोमवारे अनेकविध धर्म लाभ नो लाहवो प्रारंभ थयो हतो। आ प्रसंगे विशेष श्रावण मा श्रीजी ने हिंडोड़े जलावता संतो महंतो पधार्या हता। आ प्रसंगे जूनागढ़ मेयर धीरुभाई गोहिल, मनपा प्रमुख पुनीतभाई शर्मा सहित ना उपस्थित रहिया हता। अहवाल देवांग टांग जूनागढ़। आज रोज जूना स्वामीनारायण मंदिर सत्संग सभानी अंदर आज सांजना समय झूला शुरुआत करी है। भगवान ने श्रावण मास में जो झूला की आकृति आ प्रथा है तो एना दर्शन खुला मुकवा में दरेक संतो की उपस्थिति में मुकवा में आया। खरेखर आ झूलो शू है? परिब्रह्म परमात्मा एटले एम कहेवाय छे कि परमात्मा अनंत ब्रह्मांडना हिरला टाइका छे अने प्रकृति अने परमेश्वर आ झूला पर झूली रिया छे। बीजा अर्थनी अंदर राधा ने कृष्ण आ झूला पर झूली रिया छे। दरेक व्यक्ति पोतपोताना इष्टदेवनी कल्पना करे छे कि प्रकृति शिव अने पार्वती झूली रिया छे। आ अनंत ब्रह्मांड जे छे ये अनंत ब्रह्मांडो झूलो करीने परिब्रह्म परमात्मा अने प्रकृति बन्ने झूली रिया छे। आवो भाव सौना हृदयनी अंदर प्रगट थाय। आपणे बे उपासना करीए छीए, सगुण अने निर्गुण। निर्गुण उपासना छे ए वेदमत प्रमाणे छे अने सगुण उपासना छे ए पुराण काल प्रमाणे छे। पुराणनी अंदर भगवान वेदव्यासजीए मूर्ति प्रतिमा એટલે બંને ઉપાસનાઓનો આપણે સ્વીકાર કર્યો છે, સગુણ અને નિર્ગુણ। સગુણની અંદર ભગવાનને ભોજન કરાવવું, ભગવાનને આત્મન કરાવવું, ભગવાનને પોઢાડવા, ભગવાનને ઝૂલાવવા, એક હૃદયના ઉમદા ભાવો જે છે એ ભક્ત હૃદય આ વ્યક્ત કરે છે। આવો સરસ મજાનો અવસર આજે પ્રાપ્ત થયો અને હિન્દુ સંસ્કૃતિ ત્યાં સુધી ટકી શકે ધર્મશાસ્ત્રનું શ્રવણ થાય અને એના ઉત્સવો ઉજવાય, એટલે ઉત્સવો ઉજવવા અને એ ઉત્સવ પ્રસંગમાં દરેક પબ્લિકે જ્યારે કોરોના કાળ ન હોય ત્યારે જોડાઈ જવું એ જરૂરી છે। જય સ્વામિનારાયણ। આજે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતી હોય સોમવારનો દિવસ અને સવારથી સતત સિદ્ધેશ્વર મહાદેવનો અભિષેક, નાના અભિષેકો હતા, ધ્વજાજીનો કાર્યક્રમ પણ હતો અને સાંજના 6 થી ઉદઘાટન હિંડોળા સરસ મજાના જે બનાવ્યા છે સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિરને આગળ તે હિંડોળાનું ઉદઘાટન હતું। ઉદઘાટન પ્રસંગે પૂરા શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રીહરિ જે પ્રમાણે ઝૂલાતા, આજથી 5000 પહેલાં ભગવાન કૃષ્ણ પણ વૃંદાવનને વિશે હિંડોળા ઉપર ઝૂલાતા, એ જ પ્રણાલિકા અનુસાર આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર સરસ મજાના હિંડોળા બનાવવામાં આવ્યા છે અને એ ઉદઘાટન પ્રસંગે પૂજનીય સંતોની પણ ઉપસ્થિતિ હતી। ભવનાથથી પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ, પૂજ્ય મુક્તાનંદ બાપુ આદિ ઘણા બધા સંતોની ઉપસ્થિતિ, અમારા બોર્ડના ચેરમેન કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી, ગઢપુર ટેમ્પલ બોર્ડના ચેરમેન શાસ્ત્રી સ્વામી હરિજીવન દાસજી સ્વામી, આ બધાએ સંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને હિંડોળા ઉત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું છે। પૂરા શ્રાવણ માસ દરમિયાન સાંજના 6 થી 7 હિંડોળાનો સતત કાર્યક્રમ રહેશે। સવારના સિદ્ધેશ્વર મહાદેવનો અભિષેક રહેશે। પૂરા શ્રાવણ માસ દરમિયાન 11000 બીલીપત્રો ચડાવવામાં આવશે દરરોજની માટે અને લઘુ રુદ્ર મહાયજ્ઞ જે હોમાત્મક એ પણ પૂરા શ્રાવણ માસ દરમિયાન ઉજવવામાં આવશે। આવી રીતે તમામ ભક્તોને વિશેષ શિવપૂજનનો લાભ મળે, વિશેષ કાર્યક્રમનો લાભ મળે અને ભગવાનની દિવ્ય કથા 4 થી 7 એ પૂરા શ્રાવણ માસ દરમિયાન ચાલશે તો દરેક ભક્તોએ અનુરોધ અમે કરીએ છીએ કે કોરોનાની મહામારીના સમયની અંદર સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અને માસ્ક પહેરીને સરકારની જે ગાઈડલાઇન્સ છે એ મુજબ જે જે કાર્યક્રમોમાં ભાગ લઈ અને સૌ પોતાનું સ્વાસ્થ્યની ચિંતા કરે અને બીજાના સ્વાસ્થ્યની ચિંતા કરી એવું અમારા રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી, અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ પૂજ્ય પીપી સ્વામીની યાદીમાં ખાસ વિશેષ જણાવવામાં આવે છે।